આગામી સમયમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતના ઇલેક્શનને લઈને આણંદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કમર કસવામાં આવી છે. આજે જિલ્લા સ્તરની સંગઠનની આમ આદમી પાર્ટીની જે અહીંયા બેઠક યોજાઈ હતી, પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના અધ્યક્ષસ્થાને આણંદ આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે આજે મિટિંગ યોજાઈ હતી અને આંતરિક મતભેદ ભૂલીને હવે આગામી ઇલેક્શન છે તેને લઈને કમર કસીને જીતવા તરફની રણનીતિ આગળ વધારવામાં આવી છે. તેને લઈને આપણે સીધા ઈશુદાન ગઢવી સાથે વાત કરીશું, જે સૌથી પહેલાં તો આપનું અમારી ચેનલમાં સ્વાગત છે. આગામી રણનીતિ છે આપની, આ તમામ નગરપાલિકાઓના ઇલેક્શન, જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં આપના કેન્ડિડેટ ઝંપલાવશે, કેવી તૈયારીઓ અને શું રિઝલ્ટ લીધું? બિલકુલ, જો આમ આદમી પાર્ટી હવે ભવિષ્ય છે, ભાજપનું ભવિષ્ય નથી. ભારત આખામાં ભાજપ આગામી 3 વર્ષમાં ભાજપ નીકળી જવાની છે. સ્વાભાવિક છે કે અહીંયા કોઈ પણ ભાજપના એવા નેતાની તાકાત નથી કે હવે ભાજપમાંથી જીતી શકશે આગામી સગમાયોમાં. એટલે આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનનો જ સમય છે. એટલે અમે, સ્વાભાવિક છે કે અત્યારે જે આગામી ચૂંટણી આવી રહી છે, નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે અને એના માટેની જે આ સંગઠન વિસ્તારની મિશન વિસ્તાર અંતર્ગત મિટિંગ છે, સાથે સાથે આગામી સમયમાં કઈ રીતે લોકપ્રશ્નો ઉઠાવવા, લોકોના પ્રશ્નોને વાચા આપીને કઈ રીતે જે ઉમેદવારો લડવા માંગે છે એ રસ્તા ઉપર ઉતરે એ સહિતના મુદ્દે આજે રણનીતિ ઘડવામાં આવી છે. કેટલાક કાર્યક્રમમાં, જિલ્લાના કાર્યક્રમમાં ક્યાંક ને ક્યાંક સંગઠનને લઈને ક્યાંક ભેટ છે, એને લઈને પણ આપણે આજે ચર્ચા કરશો, એને લઈને કયા પ્રકારની તમારી રણનીતિ? ના, એમાં કોઈ મતભેદ નથી. સી, સંગઠનમાં જવાબદારીઓ આવતી હોય, જતી હોય, બદલતી હોય, સ્વાભાવિક છે. આ એક રૂટિન પ્રક્રિયાનો ભાગ છે. આમ આદમી પાર્ટીમાં અત્યારે કંઈ લેવાનું શું છે મતભેદ? માન લો કે ભાજપ હોય કે ભાઈ મને મંત્રી પદ આપો અને મંત્રી પદમાંથી આ ખાતું આપો, એ તો કહે છે નહીં. અહીંયા તો અત્યારે આપવા માટે છે. આ બધા આમ આદમી પાર્ટીના પોતાના સ્વ ખર્ચે આવનારા કાર્યકર્તાઓ છે, સ્વ ખર્ચે લડનારા કાર્યકર્તાઓ છે. પોતાનું ઘરનું ડીઝલ ભરાવીને આવે છે, પેટ્રોલ ભરાવીને આવે છે અને સામાન્ય મધ્યમ વર્ગના છે. કોઈ જો બૂચ મારવી હોય, બ્રિજ ખાવા હોય તો એ તો પેલી પાર્ટીમાં જાય, કંઈક સત્તાય નહીં પાય છે. સત્તા આવશે પછી આવા બધા આવશે મતભેદો જોશું. અત્યારે તો બધા હળી મળીને ખૂબ મજબૂતાઈથી કામ કરી રહ્યા છે. જે ચોક્કસથી આગામી નગરપાલિકાની ચૂંટણીને લઈને જે પ્રકારે આમ આદમી પાર્ટીએ કમર કસી છે તેને લઈને આજે એક બેઠક યોજાઈ હતી અને આગામી દિવસોમાં જેને ચૂંટણીને લઈને જે વિજય મેળવવાને લઈને આજે રણનીતિ નક્કી કરવામાં આવી છે. ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે.